મનીષા બેન આપનું સ્વાગત કરું છું અમિતારા કિચનમાં. આજે આપણે બનાવશું રવાનો હલવો. આ હલવો આપણે માતાજીને આઠમ અને નવમની પ્રસાદી બનાવવાની છે. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને આ વિડીયો આખો જોજો તો તમને કેવી રીતે બનાવો એની સમજ પડશે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. તો રવાનો હલવો બનાવવા માટે આપણે એક વાટકી ઘી લેવાનું છે. અત્યારે આપણે થોડું ઘી નાખશું કારણ કે આપણે એમાં ડ્રાય ફ્રૂટ તળવાના છે. માટે ઘી ગરમ થાય એટલે આપણે એમાં ડ્રાય ફ્રૂટ તળી લેશું અને થોડોક ફાસ્ટ કરી દેશું એટલે ઘી આપણું ગરમ થઈ ગયું. ઘી આપણું ગરમ થઈ ગયું છે તો એની અંદર મેં કાજુ બદામ ને કિસમિસ લીધા છે. જો તમારે નાખવા હોય તો લેવાના, નહીં તો સ્કીપ કરી શકો છો. આપણે આ બધું આને શેકી લેશું ઘીમાં. શેકીને ડ્રાય ફ્રૂટ નાખવાથી એનો સ્વાદ બહુ જ ફાઇન આવે છે. એ માટે આપણે તળીને લેવાના છે, ઘીમાં શેકીને લેવાના છે. આ રીતના આપણે ધીમા ગેસે હલાવતા રહેશું એટલે એકદમ શેકાઈ જશે અને એનો ટેસ્ટ પણ બહુ જ ફાઇન આવશે અને એની સુગંધ પણ આવવા મળી છે. તમે જોઈ શકો છો આપણે ડ્રાય ફ્રૂટ છે બધા એકદમ શેકાઈ ગયા છે. તો હવે આપણે એને કાઢી બાકીનું ઘી બધું આપણે એની અંદર નાખી દઈશું. હવે એની અંદર આપણે રવો લેવાનો છે. આપણે જેટલો રવો લેવાનો એટલું જ ઘી લેવાનું છે. આ બધી વાટકી એક સરખી છે, મેં બધી એક એક વાટકી માપ લીધું છે. એ રીતના બધું એક એક વાટકી માપ લઈ લેવાનું. હવે એને આપણે શેકી લેશું એકદમ ધીમા ગેસે. આપણે એને શેકી લેવાનું રવાને. શરૂ શરૂમાં બધું ઘી છે બધું ચૂસી લેશે રવો, પણ પછી જેમ જેમ શેકવા મળશે એમ ઘી બધું છૂટું પડવા મળશે. આપણે જ્યાં લગી રવાની સુગંધ ન આવવા મળે અને ઘી છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું. જોઈ શકો છો આપણો રવો છે એકદમ ફૂલવા માંડ્યો છે અને ઘી પણ દેખાવા માંડ્યું છે. દેખાવા માંડ્યું છે, ઉપર આવવા માંડ્યું છે, પણ હજી આપણે આને શેકાવા દેવાનો છે. હજી આપણે આને 5 મિનિટ જેવું થયું છે, પણ હજી આપણે એને થોડોક શેકાવા દેશું. જ્યાં લગી એનો કલર બદલી ન જાય ત્યાં લગી આપણે એને શેકાવા દેવાનો એટલે એકદમ દાણેદાર હલવો થશે. તમે જોઈ શકો છો આપણો જે રવો છે એકદમ શેકાઈ ગયો છે અને ઘી પણ બધું ઉપર આવી ગયું છે. તમે જોઈ શકો બધું ઘી દેખાય છે અને ઘી પણ એકદમ સુકાઈ શેકાઈ ગયું છે. હવે એની અંદર આપણે એલચીના દાણા નાખવાના છે. અમે 2 થી 2 મોટી એલચી લઈને દાણા કાઢી નાખેલા છે. આપણે દાણા નાખવાના છે. જો તમે પીસી નાખ્યું હોય તો પીસી નાખે. મારા ઘરે આ રીતના વધારે ભાવે છે એટલે હું આ રીતના બનાવું છું. હવે આપણે એને થોડુંક શેકી લઈશું આ રીતના. રવો આપણો શેકાઈ ગયો છે અને ઘી પણ બધું ઉપર આવી ગયું છે અને એલચી નાખીને આપણે 2 મિનિટ માટે શેકી લીધો છે. તો હવે આપણે એની અંદર જેટલો આપણે રવો લીધો છે એટલું 3 ગણું આપણે પાણી લેવાનું છે. તો આપણે 1 વાટકી પાણી લઈશું. 1 વાટકી 2 વાટકી. હવે આપણે થોડુંક હલાવી લઈશું. પાણી નાખો ત્યારે થોડું ધ્યાન રાખવાનું કારણ કે આ બહુ ઉસળે છે. અથવા તો ગેસ બંધ કરી પછી પાણી નાખી દેવાનું. હવે આપણે આને આ રીતના હલાવશું. જે રવો છે એ ફટાફટ પાણી ચૂસી લે એટલે આપણે થોડીક ઉતાવળ રાખવાનું. અને થોડુંક આ રીતના થાય એટલે આપણે 1 વાટકી કેસરવાળું દૂધ લેવાનું છે. મારી પાસે કેસર હતું એટલે મેં નાખ્યું છે. જો ન હોય તો સ્કીપ કરી અને એમ જ દૂધ નાખી દેવાનું. 1 વાટકી પોણી વાટકી જેટલી ખાંડ લીધી છે આપણે એની અંદર નાખી દેશું. ખાંડને આપણે જો વધારે હલવો મીઠો કરવો હોય તો બધું નાખવાનો, નહીતર આ માપ છે એ બરોબર થશે. હવે આપણે એને હલાવી લઈશું. આપણે ડ્રાય ફ્રૂટ તળીને રાખ્યા છે બધા આપણે એની અંદર નાખી દઈશું.
ડ્રાય ફ્રૂટ પહેલા નહીં નાખવાના, નહીતર કડક થઈ જાય એટલે આપણે બની જાય ને પછી છેલ્લે નાખી દેવાના અંદર. તમે જોઈ શકો છો આપણું ઘી છે એકદમ છૂટું પડવા માંડ્યું છે અને આ જે હલવો છે પણ આમ કડાઈને ચોંટતો નથી. હવે છે આપણો હલવો છે એ બનવા આવ્યો છે. હવે એન્ડમાં આપણે એમાં થોડું જાયફળ નાખવાનું છે. જાયફળથી એનો ટેસ્ટ બહુ જ ફાઇન આવશે. તો આ રીતના આપણે એમાં થોડુંક જાયફળ નાખી દઈશું. હવે આખા રસોડામાં હલવાની સુગંધ આવવા માંડી છે. બહુ જ મસ્ત સુગંધ આવે છે અને ખાવાનું મન થઈ જાય. આપણે માતાજીનો પ્રસાદ છે તૈયાર થઈ ગયો છે. હું તમને બતાવી દઉં છું કેટલો એકદમ કણીદાર બન્યો છે. તમને પાસેથી બતાવી દઉં છું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે આને એક ડીશમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણી મહાપ્રસાદી રવાનો હલવો. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને જો કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. અને તમે મારો વિડીયો જોવો છો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. તો ત્યાં સુધી જય માતાજી.